વસુંધરાની વાણી. વસુ એટલે રત્નો અને ધરા એટલે તેને ધારણ કરનારી મંજુષા. ધરતીના રત્નો સમા સાહિત્ય ભંડારને લયબદ્ધ ગાન પઠન વડે ખોલીને મનની સુંદરતાને પ્રગટાવવાનો પ્રયત્ન તે વસુંધરાની વાણી પ્રોજેક્ટનું કામ. जैसे जीव का काल है ये तो खत्म होने वाली चीज है, तो क्यों ना उससे हेत करें जो नश्वर तत्व है हम सब में. दुई कर जोड़ जति गोरख बोला, ये गोरखनाथ जी का भजन है. सत अमरापुर पाया है. सन्मुख बैसी न थता गान अने श्रवणनी प्रणाली ने जीवंत राखवानो, एक उदात्त जीवन शैली ने समझवानो आ अवसर. गावा सांभळवानी रळियामणी घड़ी. કશું પણ અતિરેક વાળું ચાલે અને આ તો અજર પિયાલા પીવાના છે. આ ધ્રુવ અને પ્રહલાદના નામની રચનાઓ છે આ, અને ધ્રુવ પ્રહલાદ એ ગાયું હશે એમાં પડવા જેવું નથી. આપણી પાસે તો ભજન આવ્યું છે ને. અકાયના કુડારે ભરોસા દેયુના તો જૂઠા રે દિલાસા. મારી બેના રે બોલે રે ગઢને કાંગરે. વાણી પ્રોજેક્ટ ગુજરાત તથા અન્ય પ્રદેશોના વાણી ગાયકોને નિમંત્રીને લોકો તેમને સાંભળી સંભળાવી શકે તેવા પ્રયત્નો કરે છે. આજ સુધી ઘણી સંસ્થા અને ઘણા મનુષ્યોએ આવા કાર્યક્રમ પોતાને ત્યાં ગોઠવ્યા છે. યુવાનોએ ઘણો સાથ આપ્યો છે. આ પ્રવૃત્તિમાં વધુ લોકો ભળતા. મોટા કાર્યક્રમમાં ગ્રામજનોએ યોગ્ય સ્થળોની, નાના સ્ટેજની, માઇક અને લાઇટ્સની તથા કલાકારોને રહેવા જમવાની વ્યવસ્થા કરવાની રહેશે. બાકીનો કલાકારોને પુરસ્કારનો, આવવા જવાનો, વાહનનો વગેરે મોટો ખર્ચ પ્રોજેક્ટ જાતે કરશે. આવા કાર્યક્રમોનું સ્વરૂપ કેવું હશે તે આપને આ ફિલ્મમાં જોવા મળી રહ્યું છે.